બનાસકાંઠાના થરાદ તાલુકાના ચારડા ગામના પાટિયા નજીક કોઝવે બનાવવામાં આવ્યો છે, જેની હાલ કામગીરી ચાલુ છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા તેના ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી। આથી સર્વિસ રોડના અભાવે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અહીં હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે, પરંતુ પાકા ડાયવર્ઝનના અભાવે મોટા ખાડાઓ અને ધૂળની ડમરીઓના કારણે સામેથી આવતા વાહનોને રસ્તો ના દેખાવાથી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે। ત્યારે શુક્રવારના સાંજના સુમારે એક સ્વિફ્ટ ગાડી કોઝવેમાં ખાબકતા પલટી ખાઈ ગઈ હતી। સમયસર એરબેગ ખુલી જતાં મોટી દુર્ઘટના ટળી હતી। કોન્ટ્રાક્ટરની તેમજ સ્ટેટ નેશનલ હાઈવે અધિકારીઓની બેદરકારીના કારણે ગાડી પલટી મારી હોવાનું વાહન ચાલકે જણાવ્યું હતું કે આ રોડ ઉપર પાણી છાંટવામાં આવે અને પાકો ડાયવર્ઝન મૂકવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે। આ વાવથી થરાદનો રસ્તો છે, ત્યાં તમે જુઓ જ છો, તમારી સામે જ છે આ ડાયવર્ઝન કેવું બનાવે છે અને રસ્તો પહેલો બનાવવો પડે અને પછી જ આ કામ ચાલુ કરવું પડે સાઇપરનું। અત્યારે જુઓ તમારી સામે કેવી ટ્રકોની ખરાબ હાલત છે, આનાથી કોઈ ધૂળમાં કશું દેખાતું નથી, નીચેથી ગાડીઓ પડી જાય છે અને તમારી સામે જ એક ગાડી ઠોકાયેલી કાલે સાંજે પડી છે અને એમાં એ ભાઈને લાગેલું છે, ગંભીર હાલત છે। આવા એક્સિડન્ટ રોજ થાય છે, એટલે મહેરબાની કરી અને સરકારને જાણ થાય અને આવા ડાયવર્ઝન બનાવવા માટે પહેલો રસ્તો સારો બનાવે અને પછી કામ કરે। હાઈવે છે અને નાળાનો કામ ચાલુ છે અને ડાયવર્ઝન બંને સાઈડ બનાવ્યા છે પણ કાચા બનાવ્યા છે। ધૂળની ડમરીના કારણે એક્સિડન્ટ થયો છે, અગાઉ પણ મોટી ગાડીનો એક એક્સિડન્ટ થયો હતો, આજે ગઈકાલે પણ સ્વિફ્ટ એક્સિડન્ટ થયો છે અને ગંભીર ઈજા થઈ છે। એટલે બંને સાઈડ પાકા ડાયવર્ઝન આપે અને અધિકારીઓ અત્યારે કે પાકા ડાયવર્ઝન નથી કરાવે, કાચો અને મેટલ પણ નથી નાખ્યું અને એ કામગીરી કરાવે એવી અમારી માંગ છે પ્રજાની। થરાદથી અને વાવ જોડાતો હાઈવે છે અને આ હાઈવેની અંદર જે ચારડા નજીક એક નાળાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ આ જે નાળાનું કામ ચાલુ કરવામાં આવે છે તેની બંને સાઈડોમાં જે કોન્ટ્રાક્ટર દ્વારા જે ડાયવર્ઝન બનાવવામાં છે એ ડાયવર્ઝન જે કાચો બનાવવામાં છે પાકો બનાવવામાં નથી આવે તેને લઈ અને વાંકને જે મોટે ભારે વાહનો હેડે છે, ભારે વાહનોના કારણે પાછળની અંદર જે ધૂળ ઉડતી હોય ધૂળના કારણે વાંકને અનેકવાર અકસ્માતો થયા છે। અત્યારે આપણે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જે રાતના જે કાર હતી ને જે કાર ચાલક લઈને જઈ રહ્યો હતો તેને ડાયવર્ઝન ન દેખાતા પાછળના ભાગમાં જે ધૂળ ઉડી રહી હતી એને લઈને ન દેખાતા આ કાર ચાલકે પોતે સીધો અહીં આવીને અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો અને કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાલ એ કાર ચાલક છે એ હોસ્પિટલમાં સારવાર લઈ છે। એટલે કહી શકાય જે કોન્ટ્રાક્ટરો વાંકને જે કામ કરી રહ્યા છે એ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અત્યારે આ જે કાર છે એનો અકસ્માત થયો છે અને ભાઈને ગંભીર કાર ચાલકને ઈજાઓ થઈ છે। તો સત્વારે જે તે આ તંત્રના અધિકારીઓ છે એ અધિકારીઓ જાગી અને બંને સાઈડમાં જે ડાયવર્ઝન બનાવવા છે પાકા ડાયવર્ઝન બનાવી અને પછી આનું કામ ચાલુ કરવામાં આવે તેવી અહીંના સ્થાનિક લોકોની અને વાહન ચાલકોની માંગ ઉઠી છે। આઝાદી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ।